सदानन्दाम्बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरदननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय। બધાય ભક્તોને થી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, આપણે હમણાં ઘણા સમયથી પૂજ્યપાદ ગુરુજીની કથા વાર્તાનો લાભ લેતા હતા। બે ત્રણ મહિના પહેલા આપણે લોયાનું પહેલું વચનામૃત શરૂ કરેલું, તમને બધાને યાદ હશે। આગળ આપણે હવે પ્રવેશ કરીએ છીએ, ભજનાનંદ સ્વામીનો જ પ્રશ્ન છે એની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ। સ્વામિનારાયણ હરે। અને વળી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ એ ત્રણ પ્રકારે જે ભગવાનનું જ્ઞાન, તેનું શું સ્વરૂપ છે? ભજનાનંદ સ્વામી બહુ જિજ્ઞાસુ સંત છે। જિજ્ઞાસુ હોય ને એને પ્રશ્ન થાય, બે વ્યક્તિને પ્રશ્ન ના થાય, જે આપણે આપણે બધા છીએ, જે આપણે લગભગ આ કોટામાં આવીએ। એક પૂર્ણ જ્ઞાની, કોઈ દી પ્રશ્ન જ નહીં, તમે પૂછો કોઈ પ્રશ્ન કરો, કોઈ પ્રશ્ન નહીં કે, કોઈ નહીં, એટલે સમજવાનું કે આ સંપૂર્ણ જ્ઞાની છે। અને કાંઈ એક બીજો કોટા છે જેને કાંઈ ખબર જ પડતી નથી, એ પ્રશ્ન ના પૂછે। જિજ્ઞાસુ વ્યક્તિ પ્રશ્ન પૂછે કે આનું આમ કેમ છે, ગોપાળન સ્વામીની વાતોમાં આ લખ્યું છે એનું કેમ છે। જિજ્ઞાસુ જાગતો હોય, જિજ્ઞાસુ જાગતો હોય, પૂર્ણ જ્ઞાની છે ને સમાધિમાં હોય, અને જેને કાંઈ ખબર ના પડે ને ઊંઘમાં હોય, આ બેની પહેલાની સમાધિ અવસ્થા અને ઊંઘ અવસ્થા, એક જિજ્ઞાસુ જાગે બાપડો, કારણ કે એને એમ થાય કે અહીં આમ લખ્યું છે, અહીં આમ લખ્યું છે, તો આનું કેમ હશે? હવે હવ હવ નક્કી કરી લો, પૂર્ણ જ્ઞાની છો, જિજ્ઞાસુ છો, બોલો। આ સંગીત કલાકારને કોઈ દી કોઈ પ્રશ્ન થાય નહીં, બધું જ જ્ઞાન જાણે પચાવીને બેઠા હોય આ લોકો। ભજનાનંદ સ્વામી જિજ્ઞાસુ છે, આનો આગલો પ્રશ્ન પૂછ્યો, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ વૈરાગ્યનું શું સ્વરૂપ છે? હવે સ્વામી આ પ્રશ્ન પૂછ્યો, કનિષ્ઠ, મધ્યમ ને ઉત્તમ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, એનું શું સ્વરૂપ છે? કેવી રીતે ખબર પડે કે મને કનિષ્ઠ ભગવાનનું જ્ઞાન છે, ભગવાન સ્વરૂપ, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન મારી પાસે કનિષ્ઠ એટલે લોઅર લેવલ, થર્ડ લેવલનું, કે મારી પાસે મધ્યમ છે કે મારી પાસે ઉત્તમ છે, આપણને કેવી રીતે ખબર પડે? તો એના માટે સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે લોયાના વચનામૃતની એક વિશેષતા એ છે કે મોટે ભાગના બધા જ જવાબો મહારાજે આપ્યા છે। આ વચનામૃતની વિશેષતાઓ એ છે, આમાં લગભગ બધી ચર્ચાઓ શ્રીજી મહારાજે શરૂ કરાવી છે। પહેલો પ્રશ્ન શરૂ કોને કર્યો? શંકર શબ્દનો અર્થ કરો શ્રીજી મહારાજે। આ વચનામૃત એવા છે કે લોયાના 18 વચનામૃત જેને સિદ્ધ થઈ જાય ને, એના બાકીના આગળ પાછળનું બધું સિદ્ધ થઈ જાય,
એવા વચનામૃત છે, બધી જ વાત આમાં છે. શ્રીજી મહારાજ બોલ્યા છે, કનિષ્ઠ જ્ઞાનવાળો તે તો પ્રથમ ભગવાનનો પ્રતાપ દેખીને નિશ્ચય કરે, અને પછી તેવો પ્રતાપ ન દેખાય ને ભગવાનનો કોઈ દુષ્ટ જીવ દ્રોહ કરતો હોય તેનું કાંઈ ભૂંડું ન થાય ત્યારે એને નિશ્ચય રહે નહીં, એને કનિષ્ઠ જ્ઞાનવાળો કહીએ. એને કનિષ્ઠ જ્ઞાનવાળો કોણ છે? ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું, પણ આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી. અને સાધુ સંબંધી જ્ઞાન પણ કારિણીના બીજામાં મહારાજે આપ્યું, આવા સાધુ બ્રહ્માંડમાં આ બે જ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન. હવે આવું જ્ઞાન આપણને બધાને છે, આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી, સર્વોપરી તો એક મારો મહારાજ છે. પરંતુ આ જ્ઞાન આપણને કનિષ્ઠ છે, મધ્યમ છે કે ઉત્તમ છે, એની શું પરીક્ષા? એ મહારાજ કહે છે કે પ્રથમ ભગવાનનો પ્રતાપ દેખીને નિશ્ચય કરે, પહેલા ભગવાનનો પ્રતાપ જોવે એટલે નિશ્ચય ખરેખરો પાકો કરી લે કે આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન. પરંતુ જ્યારે એવો પ્રતાપ ભગવાનમાં ન દેખાય, પહેલી શરત, પહેલા દેખાઈ ગયો પછી પાછો ન દેખાય, અને બીજું ભગવાનનો કોઈ દુષ્ટ જીવ દ્રોહ કરતો હોય અને એનું કાંઈ ભૂંડું ન થાય, ત્યારે તો ઓર નિશ્ચય ડગમગે કે ભગવાનનો દ્રોહ કરે છે તો એને કાંઈ થતું નથી, ત્યારે નિશ્ચય ડગમગે. તો આમાં બે વિભાગ પડે છે, એક ભગવાન મનુષ્ય આકારે જ્યારે હોય ને ત્યારની પરિસ્થિતિ જુદી હોય, જે અત્યારે અહીં વચનામૃતમાં લખાણી છે. કોઈ પણ શાસ્ત્રને જ્યારે વાંચીએ ત્યારે શાસ્ત્ર કયા સમયે થયેલું છે, તે સમયનો વક્તા છે એ કોણ છે, તે સમયના શ્રોતા છે એ કોણ છે, કઈ ભૂમિકાથી એ વાત થયેલી છે, એના પૂર્વાપરના સંબંધો વિના કોઈ પણ શાસ્ત્રની ચર્ચા વિચારના વ્યર્થ થતી હોય છે. શ્રીજી મહારાજ એમ કહે છે કે ભગવાનનો કોઈ દ્રોહ કરે અને એનું કાંઈ ભૂંડું ના થાય, ભગવાનનો પ્રતાપ દેખીને પ્રથમ નિશ્ચય થાય, મનુષ્ય આકારે ભગવાન હોય ત્યારે કોઈ ચમત્કાર જોયો હોય ભગવાનમાં, નિશ્ચય થઈ ગયો, પછી પાછા ભગવાન બે સંકલ્પ પૂરા ના કરે એટલે ડગમગે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કે લીમડો 2 મહિનાનો હોય ને અને એને ઉખાડવો હોય તમારે તો કેટલી વાર લાગે? આમ જ કરો ને આ ઉખડી જાય. પણ 200 વર્ષ થયા હોય તો કોઈની તાકાત આખું ગામ ભેગું થાય તો ઉખાડીએ કે? એમ છે ને, જેના નિશ્ચય લીમડા 2 મહિનાના લીમડાના હારો, આ સત્સંગ એવો પ્રોબ્લેમ વાળો છે કે અહીં 25 વર્ષ સત્સંગમાં જાય ને તો એ ઘણા 2 મહિનાના લીમડા જ રહે, 2 મહિનાના જ હોય. હજુ આપણને લાગે ખરું આને જો કંઈક લાગે તો ઉખડી જ જવાનો, સારું રહેવાનો નથી. અને સત્સંગ ચિંતામણી તુલ્ય છે, ઘણા 2 મહિનાના હોય ને તો 200 વર્ષ જેવા થઈ ગયા હોય મજબૂત, ઘણા 200 વર્ષના હોય તો કેવા લાગે? 2 મહિનાના આમ કરીને ઉખડી જાય. અને એ ઉખડી જાય ને તો પાછો હજુ બીજો 6 મહિનાનો જ થયો હોય એ વિચારે, 200 વર્ષનો ઉખડી ગયો, તમે વિચારો તું ઉખડ, તું તો 6 જ મહિનાનો, ઓલો 200 વર્ષ વાળો ઉખડે, તું તો 6 જ મહિનાનો છે, ઉખડી જ જવાનો છે. પણ જેને સત્સંગને મજબૂત કરેલો હોય એવા લોકો તે સમયે સહજાનંદ સ્વામીની ભેગા રહ્યા. રઘુનાથ દાસ ત્યારે ઉપાધિ એટલી બધી થઈ, અને એક બાજુ ઉપર અમદાવાદના પેશવાએ મહારાજને કીધેલું કે અમારું રાજ હોય ત્યાં સુધી તમારે અમદાવાદમાં આવવું નહીં, એટલે મહારાજ 11 વર્ષે સત્સંગે પ્રાર્થના કરી ત્યારે મહારાજ આવ્યા. તોય મહારાજને 2 ઉપાધિ હતી, હજુ પેશવાનું રાજ ગયું હતું અને રઘુનાથ દાસનો તો પ્રોબ્લેમ ચાલુ જ હતો. અને ત્યારે ત્યાં આવ્યા દામોદર ભગત, એટલા પાકા હરિભગત. પણ તે સમયે હરિભક્તોએ બધાએ મહારાજને કહ્યું, મહારાજ તમે કૃપા કરીને અમારે ત્યાં પધાર્યા, મહારાજ બહુ પ્રાર્થના કરાવી. મહારાજ કે દેશકાળ પ્રમાણે વર્તીને હંમેશા ચાલવું જોઈએ. કે કોના પ્રમાણે? દેશકાળ પ્રમાણે. શિક્ષાપત્રીમાં શું લખ્યું? ભૂંડો કાળ વર્તે તો ન્યાથી ભાગી છૂટવું. એમ ના કીધું ન્યાં ન્યા પડી રહેવું. મહારાજ એવાય કોઈ ભગવાન જ નથી ત્યાં પડી રહેવું કેમ ના લખ્યું? કોઈ પણ રીતે ભાગી છૂટવું. અમે આજ્ઞા કરીએ, અમે આજ્ઞા કરીએ, પણ જો એ દેશ
તમારી માટે વ્યવસ્થિત ના હોય, તમારું ત્યાં મૃત્યુ થાય એમ હોય, ઉપાધિ થાય એમ હોય તો ભાગી છૂટવું. આવું મહારાજે કીધું. મહારાજ બહુ પ્રેક્ટિકલ છે, ભગવાનના માથે નાખવાનું એકલું કહેતા નથી. મહારાજ કહે છે દેશકાળને જોઈને વર્તવું જોઈએ, અમારી એકાંતિક ધર્મ પ્રવર્તાઓ છે, ક્ષમા અને ધીરજ જોઈએ. સામાપુર્ય ચાલીએ તો કાર્યમાં વિરોધ અને વિઘ્ન આવે. દુષ્ટ લોકો હોય ને એના હામાપુરે ચલાય નહીં, સજ્જનોએ હંમેશા ધીરજ રાખવી પડે. ત્યારે દામોદર ભગતે એવું કીધું, મહારાજ તમે તો પુરુષોત્તમ નારાયણ છો, તમારે હાનો દેશકાળ, રઘુનાથદાસ જેવા તો ક્યાંય ઉડી જાય, પેશવા જેવા તો ક્યાંય ઉડી જાય, તમારી ઈચ્છાથી બધા દેશકાળ થાય છે. મહારાજ કે શ્રી કૃષ્ણે 11 વર્ષ સુધી માતા પિતાને રાહ જોવરાવી પછી બંધન મુક્ત કર્યા. એટલે ભગવાનની રીત આવી જ છે, દેશકાળના બંધનો ભગવાનને પણ સ્વીકારવા પડે. આવું જ્યારે થાય ને ત્યારે એવું લાગે કે ભગવાન હશે કે નહીં હોય. મનુષ્ય આકારે ભગવાન જ્યારે હોય ને ત્યારે તો બહુ અઘરું છે, એનું જ્ઞાન રહેવું બહુ અઘરું. હવે માની લો કે ભગવાન અર્ચા સ્વરૂપ હોય છે, અર્ચા સ્વરૂપ, મૂર્તિ સ્વરૂપ. કોઈ આવ્યા લોયાધામ પીવડા ઘનશ્યામ મહારાજના દર્શને, મહાપૂજા 2 કરાવી, નવા નવા છે એના સંકલ્પ બધા પૂરા થઈ ગયા, એટલે એને પીવડા ઘનશ્યામ મહારાજનો નિશ્ચય કેવો થાય? તોડી નાખે એવો થાય ને? હો હો, પણ પીવડા ઘનશ્યામ મહારાજ એટલે 2 જ મહાપૂજા કરીને તો કામ થઈ ગયું. હવે પછી એની પાસે લિસ્ટ વધતું જાય. અરે ભગવાન વિચારે કે હવે આગલા લિસ્ટમાં બહુ પગ મુકાય એવો નથી, હવે આ દુઃખી થશે પાછળથી. એટલે ભગવાને 2 સંકલ્પ પૂરા કર્યા પણ ત્રીજો ન કર્યો, ત્યારે શું થાય? કનિષ્ઠ જ્ઞાન હોય ને જો, એટલે નિશ્ચય ડગમગે. હવે આને તો કયું જ્ઞાન કહેવાય? પોતાના સ્વાર્થ માટે જો એ ભગવાન કે સાધુ પાસે આવે તો એને કયું જ્ઞાન કહેવાય? આ તો ભગવાનનું જેને જ્ઞાન હોય એની વાત છે. કનિષ્ઠ જ્ઞાન એને કહેવાય કે જેને ડગમગાટ થઈ જાય. અલૈયા ગામમાં મહારાજ બેઠા હતા, ત્યાં આગળ નિષ્કુળાન સ્વામી બાજુમાં બેઠા હતા. અલૈયા શેખપાટની બાજુમાં થાય, શેખપાટ ગામ નિષ્કુળાન સ્વામીનું. તે નિષ્કુળાન સ્વામીનો સાળો, નિષ્કુળાન સ્વામી એના બનેવી થાય, તે સાળો આવ્યો. મહારાજ બેઠા હતા પાટે અને હાડો આવીને મહારાજને ગાળો દેવા માંડ્યો. એ સહજાનંદ કે તમે અમારા બનેવીને સાધુ કરી દીધા, મારી બહેનને દુઃખી દુઃખી કરી દીધી, એના 2 છોકરાઓ રખડી ગયા, ગમે એમ બોલવા લાગ્યો મહારાજને. મહારાજ તો આમ માળા કરે બેઠા બેઠા, મહારાજ માળા કરે. એ કે સહજાનંદ તને ખબર પડે તને કહું છું, મહારાજને તુકારે બોલાવે. મહારાજ નિષ્કુળાન સ્વામીને હાડાને કે ભાઈ તારા બનેવીને અમે ક્યાં બાંધ્યા, લે લઈ જા, તારા બનેવીને લઈ જા, લઈ જા. ઓલો આમ કઈ બોલવા જાય ને તેની વાણી જ બંધ થઈ ગઈ, મૂંગો થઈ ગયો. એને ભય લાગ્યો કે અહીં જો વધારે ઉભરી તો બેરો થઈ જઈશ, ભાગ્યો. એ અલૈયા ગામની અંદર મહારાજે એક ચરિત્ર આવું કરેલું. ત્યાં આગળ એક અજા સોની કરીને મહારાજના દર્શને ગરીબ ભગત આવ્યા અલૈયા ગામમાં. તે જ સમયે નારણ સુથારને ઘેર મહારાજ ત્યાં બેઠા હતા. નારણ સુથાર એ બાજુમાં બેઠેલા હતા, એટલે એને મહારાજને કહ્યું, મહારાજ આ અજાને દીકરો નથી ને, તો તમે દીકરો આપો. એને દીકરો નથી પ્રભુ, એક દીકરો આપો ને, તમારે ક્યાં ખોટ છે? મહારાજ કે અમે દીકરો આપતા નથી, અમે દીકરો સાધુ થવા લઈએ છે. બોલો, સાધુ થવા માટે દીકરો કોઈને આપવાનો હોય તો લઈએ છે, બાકી દીકરો આપવાની વાત અમારી પાસે ભૂલી જાઓ. અમે તો લેવાવાળા છીએ, આપવાવાળા નથી. ઓલા કે મહારાજ તમારો ભગત છે, કંઈક દયા કરો ને. ત્યારે મહારાજ કે જો અમે દીકરો નથી આપતા, પણ એક કામ કરો, આ વડા ગામ છે ને એના તળાવના કાંઠે એક શંકરની ડેરી બંધાવજો, પેલા અજા સોનીન કે, તો તમને શંકર છે ને એ દીકરો આપશે, અને દીકરો જન્મશે ને ત્યારે એના કાને શિવલિંગ જેવું નિશાન થશે, એટલે શિવજીનો આપેલો હશે, એટલે તમને ત્યાં શિવજીનું શિવલિંગનું નિશાન હશે, અને તમે એના ડેરી શિવની બંધાવો, શિવ રાજી થઈને તમને દીકરો આપે તો ભલે, બાકી અમે દીકરો આપીએ નહીં, અમે તો કલ્યાણ આપીશું ખાલી. ઓલા એ ડેરી બંધાવી મહારાજના વચને, 10 મહિને દીકરો થયો, અને એને કાન ઉપર શિવલિંગ જેવું ચિહ્ન હતું. પણ મહારાજે જ્યારે એવું કીધું ને કે અમે દીકરો ના આપીએ, હવે શિવલિંગ જેવું ચિહ્ન હોય ને ડેરી બંધાવી પછી દીકરો થયો, દીકરો કોને આપ્યો કહો મને, નક્કી કરો. હાલો કોને દીધો? એ તો તમે બોલો મહારાજે, પણ તમને જ આવું થયું હોય તો અત્યારે તો બધાય બોલો, કારણ કે અત્યારે તો પોપટ પાંજરામાં છે. જે રામ રામ તો રામ રામ જ બોલવાનો છે. પોપટ ખુલ્લામાં હોય, પિંજરા બહાર,
જ્યારે પરિસ્થિતિ વિકટ હોય ને ત્યારે એમ થાય મહારાજે કર્યું તો બરાબર, શિવનું તમે ડેરું બંધાવો ને ઘેર દીકરો થાય ને શિવલિંગનું કાનમાં ચિહ્ન આવે પાછું, અને તમને કોઈ પૂછે ડેરું કેમ બંધાવો છો તો હું કહો શાણા માટે? દીકરા માટે. શિવજી રાજી થાય એટલે. તો કોનો આપેલો કીધો? આ કોનો આપેલો કહેવાય, ભગવાનનો કે શિવજીનો? કોનો માને? તમે કન્ફ્યુઝ થઈ ગયા, જબરો પ્રશ્ન છે. શિવજીનો. તે શિવજીએ આપ્યો ક્યાંથી? મહારાજ પાસેથી લઈને. પણ થયું એવું કે બધે વાત એવી પ્રસરી, દીકરો કોને આપ્યો? શિવજીએ. મહારાજનો તો પ્રતાપ કાંઈ દેખાયો નહીં. અને ત્યારે અલૈયા ગામની અંદર નારણ સુથારે કીધું કે મહારાજ આ દીકરો તમે ના આપી શકો શિવજી? આ કનિષ્ઠ જ્ઞાન. શંકા જ્યાં થાય એ કનિષ્ઠ જ્ઞાન. નિશંકપણે વર્તાય. શંકા થાય ને ટળી જાય તો મધ્યમ, અને શંકાની શંકા રહે તો એ કનિષ્ઠ, અને શંકા થાય જ નહીં તો એ ઉત્તમ. બોલો. મહારાજ હોય તો આવું થાય. એકવાર મહારાજ લક્ષ્મીબાગમાં હતા, ઓટા ઉપર બેસીને ઉદાસ થઈને રડવા લાગ્યા. ત્યાં આગળ મહારાજ ઉદાસ થઈને રડવા લાગ્યા ને એટલે સુરા ભક્તએ કારણ પૂછ્યું કે મહારાજ રડો છો શું કરવા, ખુલ્લામું કરવા રડો છો? આમ અંદર જઈને રડો કે જે હોય એ? અહીં બહાર કોક જોશે તો પાછું એમ થશે બધા તો અહીં તો કેટલાય વિકલ્પ કરે, સંકલ્પ કરે કે હું એ કરવા રડતા હશે. કહો. દાદા ગુરુજી રડી પડ્યા હતા, પોપટ નામ હતું. અને જ્યારે ઘનશ્યામ જીવનદાસજી સ્વામી ચલ બેઠા, ચલ બચ્ચા સાધુ હોજા, નંદ આખ્યાન વાંચજો તો ખબર પડશે, નહીં તો આશ્ચર્ય જ લાગશે હું વાત કરી સ્વામીએ. ચલ બચ્ચા સાધુ હોજા અને ખેતરમાંથી પોપટ ભગત ચાલતા થયા અને ઘનશ્યામ જીવન સ્વામીના પગની અંદર કાંટા વાગ્યા, સ્વામી આમ કાંટા કાઢ્યા, લોહીની ધાર થઈ ત્યારે પોપટ ભગતે પોતાના પગના જોડા કાઢી નાખ્યા અને રડવા લાગ્યા. રડવા લાગ્યા ને ત્યારે બીજા બે પાંચ જુવાનના સાધુ હતા ને, અનહમજુ, એ કે પોપટ ભગત ઘર યાદ આવ્યું? હું યાદ આવ્યું? ઘર યાદ આવ્યું? પોપટ ભગત કે ઘર યાદ નથી આવ્યું, મારા સદગુરુના પગમાં કાંટા વાગ્યા એનું મને દુઃખ થાય છે. કેટલી સમજણમાં ફેર હોય. ઓલાને શું લાગ્યું? અનહમજુને આવું હોય કે હું હશે ભગવાનના સાધુ ભગવાનના વિયોગમાં રડતા હોય અને સંસારી જોઈ જાય સ્વામી રડતા હતા, શું સમજે? એ શું સમજે? સ્વામી બહુ દુઃખી લાગે છે. વાતનું વત્તેસર થઈ જાય. અમારે તો રડવું હોય તો ખૂણામાં જઈને રડવું પડે, જાહેરમાં રડાય નહીં. નહીં તો હું સમજે કોકને કે ખબર નહીં સારું સ્વામી રડતા હતા. રડતા હતા સારું, ખબર નહીં. તે અમને ખબર ન હોય ને ત્યાં તો સત્સંગમાં વાત ફેલાઈ ગઈ હોય કે સ્વામી બહુ દુઃખી જ રડે છે. પણ એના દુઃખમાં આપણા દુઃખમાં બહુ ફેર, કારણ કે એ એના વિઝનથી જોવે ને. એને રડવું ક્યારે આવતું હોય? એને રડવું દુઃખ આવે ત્યારે આવતું હોય. ભગવાનના સાધુને ભગવાનનો પ્રેમી ભક્ત પણ ભગવાનના વિયોગમાં રડતો હોય, ભગવાનને મળવા માટે રડતો હોય, ભગવાનમાં હેત કરવા માટે રડતો હોય, બેમાં બહુ ફેર છે. મહારાજ રડવા લાગ્યા. મહારાજે ચરિત્ર કર્યું છે, આ તો ભગવાન છે. સુરાબાબુ કે મહારાજ આમ અંદર હાલો ને, જાહેરમાં ના રડશો. મહારાજ કે ના ના અહીં જ રડવું છે. તો પણ શું છે મહારાજ, કેમ રડો, શું દુઃખ છે? મહારાજ કે તમારી પાછળ રોનારા છે તો મર્યા પછી રોવે, મારી પાછળ કોણ રોવાનું? અમારે તો નથી ઘર, નથી પરિવાર, તે અમારી પાછળ કોણ રડશે? એટલે હું મારું પોતે જ રડી લઉં છું. આવું ચરિત્ર ભગવાન કરે. બોલો, જ્ઞાન રે આ ભગવાન છે? આપણને એવું જ્ઞાન રે, આવું મહારાજ કરે આપણી જોડે તો આપણને એમ થાય ના ના મહારાજ હાચા, મહારાજ ભગવાન તો ભગવાન છે. આપણે પાછા સમજણ આપવા બે એ મહારાજને, મહારાજ એવું ના હોય. પછી પાછા આપણે કહીએ કોકને કે મહારાજ તો હમણાં બહુ રડતા હતા, એ તો મેં મનાયા. પાછા આપણે જ્ઞાની થઈ જઈએ, મહારાજના ઉપર જઈએ એવું. પણ ખબર ના પડે કે આ તો મહારાજને મોટા તો કંઈક ચરિત્ર કરતા હોય, આપણને ખબર જ ના પડે એની. મારું મેં રડી લીધું. સુરો કે મહારાજ અમારી પાછળ તો દાડા કરે, તેરમાના કરે ને, લાડવા કરે ને, અમારી પાછળ તો દાડા કરે. મહારાજ કે અમે આ મોટા મોટા વિષ્ણુ યાગ કર્યા, તમારો દાડો થઈ ગયો. પછી કે મહારાજ સુરો ભક્ત કે મહારાજ અમારી પાછળ ડેરીઓ કરે, કાઠિયાવાડની અંદર ડેરીઓ કરે બધાય પાછળ. કે મહારાજ કે અમે આ ગોપીનાથજીનું મંદિર કર્યું, અમારું ડેરું. સુરો કે અમારે તો પાડીયા બેસાડે. મહારાજ કે ગોપીનાથજી પધરાવે, અમારો પાડ્યો. આવી બધી મહારાજ વાતો કરે તે ત્યાં બીજા બે જણા દૂર બેઠા હતા, એને હારો નિશ્ચય થવા લાગ્યો કે આ ભગવાન હશે કે નહીં હોય.
મુક્તાનંદ સ્વામી સાંભળી ગયા તો મુક્તાનંદ સ્વામી ઓલા બેન કે એ આલો માર ભેગા, આ તમારા લેવલ બહારની વાત છે. સ્વામી દૂર લઈ ગયા. મહારાજ આવા ચરિત્ર કરે, ટૂંકમાં ભગવાનની અંદર કોઈ પ્રતાપ ન દેખાય અને ત્યારે નિશ્ચય ડગી જાય એને કનિષ્ઠ જ્ઞાનવાળો કહીએ. કનિષ્ઠ જ્ઞાનવાળો માટે ભગવાનનો નિશ્ચય કેવો કરવો એ આગળ આવશે. હવે મધ્યમ જ્ઞાનવાળો, મહારાજ કહે છે મધ્યમ જ્ઞાનવાળો કોને કહેવાય? તો મધ્યમ જ્ઞાનવાળો જે હોય તે તો જ્યારે ભગવાનના શુભ અશુભ એવા મનુષ્ય ચરિત્રને દેખે ત્યારે તેમાં મોહ થાય અને નિશ્ચય રહે નહીં તેને મધ્યમ જ્ઞાનવાળો કહીએ. શુભ અશુભ ચરિત્રને જોવે તો અંદર શું પામી જાય? મોહ પામી જાય. મોહ એટલે શું? સત્યમાં અસત્ય અને અસત્યમાં સત્ય દેખાય એનું નામ મોહ. ભગવાનના શુભ અને અશુભ ચરિત્રની અંદર કેવી રીતે મોહ પમાય જો કેવું થાય. વારનામાં પુતળીબાઈ કરીને ગરીબ ભગત હતા, તે મહારાજને એને ખીચડી જમવા બેસાડ્યા. તે મહારાજ શું કરે, જમતા જમતા મહારાજ થોડીક ખીચડી જમણી બાજુ નાખે અને થોડીક ડાબી બાજુ નાખે. મોઢામાં તો ખાય જ નહીં, આમ લે આમ નાખે, આમ બસ આમ જ. કેવું સરસ લાગે બોલો મને, આમ જ કરે મહારાજ. તે થોડી થોડી ખીચડી વેર્યા કરે. ડોશી કે જમતા નથી આવડતું, કલ્યાણ કેમ કરશો? મોહ પામી જવાય. ભગવાન જ્યારે ચરિત્ર કરે ને ત્યારે મોહ પામી જવાય. અસત્ય સત્યમાં અસત્ય દેખાવા લાગે કે આ ભગવાન હશે? મનુષ્ય આ કરે તો બહુ અઘરું. અત્યારે તો ખાલી એક જ કે ભગવાન આપણો સંકલ્પ પૂરો કરે કે ના કરીએ, છે છે ને છે, આટલું જ રાખવું પડે. પણ મનુષ્ય આકારે હોય ને ત્યારે બધું થાય, મોહ પમાડે, ખાતા ના આવડે એવું કરે. મહારાજ કે ચપટી વગાડીને કલ્યાણ તો આમ કરીશું, અને ડોશીને સમાધિ કરાવી અને મહારાજે સમાધિની અંદર અક્ષરધામ બતાવ્યું, સિંહાસનમાં પોતે ને પેલી ખીચડીની ડીશ લઈને બેઠેલા બતાવ્યા. ડોશી સમાધિમાંથી આવી, મહારાજ કે બોલો કલ્યાણ કરીએ એવા છે કે નહીં? તો કે કરો એવા છો મહારાજ, ભલે ખીચડી ખાતા ના આવડે પણ કલ્યાણ તો તમે કરવાના. આ મોહ પામી જવાય. ભગવાન એવા ચરિત્ર કરે. કાર્યાણીમાં 6 સાધુનું મંડળ હતું. તે 2 સાધુ બગડ ગામ હતું, એ બગડ ગામમાં ગયા, અને ખસ ગામ છે એ ખસ ગામમાં 2 સાધુ ગયા. તે પછી 4 ગયા એટલે 2 આવ્યા. 2 સાધુ પાછા આવ્યા એટલે મહારાજ કે ભાઈ બીજા ક્યાં ગયા? તો કે મહારાજ 2 ખસ ગયા ઓર 2 બગડ ગયા હે. પેલા સાધુ હિન્દુસ્તાની હતા, એને કહ્યું મહારાજ 2 ખસ ગયા હે ઓર 2, એટલે સમજી ગયા તમે? મહારાજ કે 2 ખસી ગયા અને 2 બગડી ગયા, એટલે 6 સાધુનું મંડળ હમણાં મોકલ્યું એટલી વારમાં આટલું બધું થઈ ગયું? મહારાજ એમ નહીં, 2 બગડ ગામમાં ગયા છે ને 2 ખસ ગામમાં ગયા છે. અરે મહારાજ કે એમ કોણ બાપા, અમારે તો ઉપાધિ 4 ઓછા થઈ ગયા. એટલે હું ભગવાનને નહીં ખબર પડતી હોય પણ મોહ પમાડી દે. ભગવાન, ભગવાનના ચરિત્ર છે ને એ કેવા છે? 100% મોહ પમાડી દે. સત્પુરુષનું કેવું છે કે એને અમુક લેવલ સુધી જ જવાય. ગામની અંદર કેસાબા, દેવાડિયાના કેસાબા ગઢડે દર્શન કરવા આવેલા. તે પગે લાગીને ડોશીઓ ભેગા બેઠા, એટલે બહેનોની સભામાં બેઠા. તે મહારાજ લૂણીની ભાજીની જોડી મહારાજ પાસે કોઈ મૂકેલી. લૂણીની ભાજી જોઈ છે ને તમે? એ લૂણીની ભાજી મૂકી અને એની જોડી બાંધેલી હતી. તે મહારાજે શું કર્યું? જોડી સીધી લીધી. એ હવે આ લૂણો તો ત્યાં જમીન ઉપર જ થતો હોય, ઘાસ જ છે એક પ્રકારનો. એટલે જેને જે આવી ભેટ મહારાજ પાસે મૂકે હતા, અને લૂણીની ભાજી કોઈકે મૂકી, મહારાજે સીધી ઉઠાવી ઉઠાવી અને મહારાજ હાથમાં રાખીને મોં વડે તોડી તોડીને આમ જ જોડી ખાવા લાગે. આમ જ એક ડાળી છૂટી નહીં કરવાની, સીધી જોડી લઈને જ આમ બધી બાજુથી. કેસાબાને થયું કે મારો ધક્કો થયો, ધર્મનો ધક્કો થયો મારે તો. કેમ કે ડાયો માણસ હોય એ ધીરે ધીરે સુધારીને ખાય, આ તો ઢોર ખાય એમ ખાય છે. તો સારું, આને ભગવાન કેમ કહેવાય? શું પામી ગયા? મોહ પામી ગયા. આ મોહ પામી જવાય. ભગવાન મનુષ્ય આકારે હોય ત્યારે એટલું બધું વિચિત્ર છે ભગવાનને માનવા. આપણે જે આ પોપટ પિંજરામાં બેઠેલા બોલીએ છીએ ને સર્વોપરી, મહારાજ ક્યાંય ઉડી જઈએ, કાંઈ રહે નહીં. આપણે તો બધી વાતે સાનુકૂળ હોય, હરખી ડીશ હોય,
હરખી પથારી હોય, હરખો ચેક આવતો હોય, હરખી ગાડી હાલતી હોય, છોકરાનું બધું હરખું સેટિંગ હોય, તો આપણે કહીએ સર્વોપરી એક મારો મહારાજ. બાકી તરત ઢીલા થઈ જઈએ મીન પાયેલા દોરા જેવા. હોય ના હોય એવું નહીં, પણ હજાર ને લાખમાં એક હોય, એક એક જ હોય, બાકી ઢીલા થઈ જ જઈએ. હું હોઉં તમે હો, આપણે બધી વાતે સાનુકૂળ હોય ત્યારે ભગવાન ભજાય. તે કેસાબા પછી ઊભા થઈ અને વેલ જોડાવીને તરત કે હવે છૂટું જ થાવું, અહીં રહીને કાં માણસ, અને માં ડાયા માણસ જેટલી આની અંદર સેન્સ નથી, અને ભગવાન ક્યાં માનવા, ખોટો ધક્કો પડ્યો. ઊભા થઈને વેલ જોડાવીને તૈયાર થઈને નીકળ્યા. મહારાજે તપાસ કરાવી, લાગ્યા આ પેલી બાય આવી હતી નવી ગઈ ક્યાં, તો કે મહારાજે તો ઘર ભેગા થવાની તૈયારી કરે છે. તે મહારાજને, મહારાજે પાછળ માણસ દોડાવ્યો. મહારાજ કે બોલાવો તો ખરા. ઓલી બાઈ કે મારે નથી આવવું, કે કોણ બોલાવે છે, તો કે સ્વામી ભગવાન. અરે ભગવાન ભગવાન વાત ના કરશો, તમે બધા ગાંડા ભેગા થયા છો કે એને ભગવાન માની બેઠા છે, એ નોય ભગવાન. અરે પણ એકવાર તો આવો. કે તે કેસાબા પાછા આવ્યા. તે મહારાજ ઉત્તરાધા ઓરડાના બારના પાસે ઊભા હતા, અને બા આમ આવ્યા સભામાં, એટલે મહારાજે છે ને એક તકિયો ઉપાડ્યો, અને મહારાજે આમ ફેરવીને નાખ્યો ને, તે પેલો લીમડા નીચે જે ઢોલિયો હતો ને, એ ઢોલિયા ઉપર જ્યાં આમ ગોઠવવાનો હોય ને, આમ બેઠો એ તકિયો ગોઠવાઈ ગયો. આમ પડ્યો અને ગોળ ફરીને બેઠો ગોઠવાઈ ગયો ત્યાં આગળ. અને કેસાબાને થઈ ગયું કે ઓહો, આ તો આ જીવની વરી બુદ્ધિ કેટલી. ભાજી ખાતા જોયા, તો કે ભગવાન. તકિયો ગોળ ફેરવીને નાખતા જોયા, તો કે ભગવાન. આવું બધું આપણે બધાને એમ જ છે. જો જાજુ આપણું ઊંડું તળિયું માપવા જાય ને, તળિયા વિનાની ઇમારતો ક્યાંના ક્યાં પડીએ. પગે લાગી પાછા સભામાં પછી બેઠા. મહારાજની 16 વર્ષની મૂર્તિ હતી પ્રકાશવાન. પછી તો એને સમાધિમાં મહારાજે સીધું સ્વરૂપ બતાવ્યું અને નિશ્ચય થયો. પણ પહેલી વખત તો ફેલ થઈ જ ગયા. પીપલાના નરસિંહ મહેતા આવ્યા રસોઈ આપવા, 100 રૂપિયા લઈને આવ્યા. મહારાજને કે મારા સાધુ જમાડજો, આ 100 રૂપિયા લો. મહારાજ કે અમારે તો ગામના હરિજનને જમાડવા છે, બોલો શું કરશો. તે પેલો નરસિંહ મહેતા કે ના મહારાજ, મારે તો સાધુને જમાડવા પૈસા લાવ્યો છું, હરિજનને જમાડવા નથી લાવ્યો. મહારાજ કે લે તારા રૂપિયા. આમ કરીને ઠેબું માર્યું, લે તારા રૂપિયા, લઈ જાલ. તે નરસિંહ મહેતા એ વટવાળા હતા, રૂપિયા લઈને હાલતા થઈ ગયા. મુક્તાનંદ સ્વામી કે આ મહેતાએ આટલી સેવા કરી છે. નરસિંહ મહેતા પીપલાનામાં જ્યારે સૌથી પહેલા મહારાજ વિચરણ કરતા આવ્યા ને, ત્યારે લોજનો રસ્તો એને બતાવેલો. મહારાજ રામાનંદ સ્વામીને આશ્રિત હતા. સ્વામીને થયું કે આ જીવ આટલા વર્ષોથી સેવા કરે છે ને, પડી જશે. મુક્તાનંદ સ્વામી ધીરે રહીને પાછળ પાછળ ગયા. નરસિંહ મહેતાને કે હાલો મારી ભેગા. નરસિંહ મહેતા કે ના ના, શું કામ છે સ્વામી. તો કે તમે મારી ભેગા બેહો તો ખરા, થોડી વાર તો બેસો. તમે મહારાજને શું જાણો. તો કે જે હોય એ, પણ વ્યવહાર મહારાજને નથી આવડતો. મહારાજને વ્યવહાર કરતા આવડતો નથી. અને મુક્તાનંદ સ્વામીએ ત્યારે એમ કીધું, મહેતા જો સાંભળી લે, ભગવાનને છે ને રૂપિયાની કોઈ ખોટ નથી, એ તો લક્ષ્મીના ધણી છે, પણ તમારા જીવનું ભૂંડું થશે. મુક્તાનંદ સ્વામી વળી હેત હતું, તે કામ થઈ ગયું. અને ફરી પાછા મહેતો આવ્યા. મહેતા આવ્યા અને મહારાજ પાસે રૂપિયા મેલ્યા. મહારાજ કે કેમ મેલા રૂપિયા, જા ઘર ભેગો થાને. ભગવાન તો પાછા હજુ હજુ જોવે છે કે હજુ આ પાકો છે તો જ, નહીં તો ઘર ભેગો થાય કે અહીં શું કામ છે. અને ત્યારે મહારાજને મહેતાએ કીધું, મહારાજ તમારે ફાવે એને જમાડો, સાધુ જમાડો સાધુ જમાડો, હરિજન જમાડો હરિજન જમાડો, કૂવામાં નાખો એ કૂવામાં નાખો, પણ મારી પર રાજી થાવ. મહારાજ કે તને ડાયરેક્ટ જ્ઞાન થાય એવું નથી, કહો કે તને જ્ઞાન કરાવ્યું. તો કે મને મુક્તાનંદ સ્વામીએ કરાવ્યું મહારાજ. મહારાજ કે તો બરાબર, આ મધ્યમ જ્ઞાનવાળો છે, જેને જેને કદાચ કોઈ વખત એટેક આવ્યો પણ સાધુના સમાગમે કરીને પાછો નીકળી જાય, આ મધ્યમ છે. પેલો કનિષ્ઠ તો આવે જ નહીં, મધ્યમ છે, રિટર્ન થાય. અને ઉત્તમ જેને કોઈ દિવસ શંકા ના થાય એનું મહારાજ લક્ષણ કહે છે, સાંભળો. અને ઉત્તમ જ્ઞાનવાળો તો એમ વર્તે, જે ઉત્તમ જ્ઞાનવાળાને એમ વર્તે, ભગવાન ગમે તેવી શુભ અશુભ ક્રિયાને કરતા દેખીને પણ તેમાં મોહ થઈને નિશ્ચય જાય નહીં, તથા જેને પોતાને નિશ્ચય કરાવ્યો હોય તે જ વળી કહે છે એ ભગવાન નથી,
ત્યારે તેને એમ જાણે એનું માથું ફર્યું છે એવો જે હોય તેને ઉત્તમ જ્ઞાનવાળો કહીએ, અને તેમાં જે કનિષ્ઠ જ્ઞાનવાળો તે તો અનેક જન્મે કરીને સિદ્ધ થાય, કનિષ્ઠ જન જ્ઞાનવાળો છે એને અનેક જન્મે ભગવાનના ધામને પામે, મધ્યમ જ્ઞાનવાળો બે ત્રણ જન્મે કરીને સિદ્ધ થાય, અને ઉત્તમ જ્ઞાનવાળો તે જ જન્મે કરીને સિદ્ધ થાય એવી રીતે મહારાજે વાર્તા કરી. ઉત્તમ જ્ઞાનવાળો છે એને મહારાજનું ગમે એવું ચરિત્ર જોવે, જેને ભગવાનનો નિશ્ચય કરાવ્યો હોય એ જ વ્યક્તિ આવીને કે આ ભગવાન નથી, તો એ એમ વિચારે કે એનું માથું ફર્યું છે, બાકી ભગવાન તો ભગવાન જ છે. આવો જેને નિશ્ચય હોય એને ઉત્તમ જ્ઞાનવાળો કહેવાય, અને એવો જે છે એ આ જ જન્મે કરીને ભગવાનના ધામને પામે છે, ઉત્તમ જ્ઞાનવાળો છે. એની અંદર કોઈ દિવસ ક્યારે એને કોઈ દિવસ શંકા કુશંકા ભગવાનના સ્વરૂપમાં ના થાય, ક્યારેય ના થાય. સાવરકુંડલા પાસે જિંજોડા ગામ છે, ત્યાંનો એક ઉગા ચાંદુ કરીને એક મહારાજનો હરિભગત, બહુ સારો હરિભગત, એકવાર ગામને ચોરે બેઠા હતા. એક ગઢવો ગઢડાથી આવેલો અને ગઢપુરથી આવ્યો ને એને સમાચાર આપવા ત્યાં ઊભો રહ્યો ઉગા ચાંદુને, એ કે ગઢવી કે શ્રીજી મહારાજ જાદુગર છે અને દાદા ખાચરની ચારેય બહેનોને લઈ ગયા, એનો પત્તો જડતો નથી. ઉગા ચાંદુ સત્સંગી ખરેખરો, આવી વાત સાંભળે તો સૌથી પહેલાં શું થાય કહો મને. શ્રીજી મહારાજ બ્રહ્મચર્ય વ્રત પાડે છે, સાધુના આશ્રમમાં રહ્યા છે, તમે ગામના ઓટા ઉપર બેઠા છો અને તમને કોઈ ગઢપુરથી આવેલો વ્યક્તિ એમ કહે છે કે શ્રીજી મહારાજ દાદા ખાચરની ચાર બહેનો લઈને ભાગી ગયા છે, તો આપણામાં આટલા બેઠેલા આપણે બધા પહેલામાં પહેલો શું વિચાર કરીએ, પહેલામાં પહેલો એ જ વિચાર કરીએ કે એવું થઈ ગયું, ત્યાંથી વાત ચાલુ કરીએ. આપણી પાસે ભગવાન અને સત્પુરુષનું જ્ઞાન અધૂરું હોય ને એના કારણે જ કોઈ ભગવાન કે સત્પુરુષની હલકી વાત કરે તો આપણે પહેલામાં પહેલા આશ્ચર્યચકિત થઈએ કે એવું છે, આવું શરૂ કેમ થાય. એનું કારણ એક જ છે, મધ્યમ અને કનિષ્ઠ જ્ઞાન છે. ઉત્તમ જ્ઞાનવાળો છે ને તો હૃદયમાં જ ખબર છે કે આવું હોય, આવું હોય. મને કોઈ એવું કહેવા આવે કે જવા દો ને, મેં તો ગુરુજીને ત્યાં આગળ ઊભા ઊભા પેલી જગ્યાએ જમતા જોયા, મને કોઈ એવું કહેવા આવે, માની લો મને, તો મને એટલી ખબર ના પડે કે હું ઊભો ઊભો ગમીને ખાતો હતો, એમાંથી કાઢીને મને આવી રીતે જમવું એવો જેને બનાવ્યો છે એ કેવા હોય. આવું જ્ઞાન તો મને હોય કે ના હોય? તમને એટલું જ્ઞાન તો હોય ને કે તમને જે દિવસે તમે ગુરુજીના યોગમાં નહોતા આવ્યા તે દિવસે તમારું અંતઃકરણ, તમારી બુદ્ધિ, તમે મહારાજને સર્વોપરી કેવા જાણતા હતા, તમારી અંદર સર્વોપરીતા મહારાજની કેટલી હતી, તમે ધર્મનિયમવાળા કેટલા હતા નહોતા, એ તમને પહેલાંની એને મળતા પહેલાંની તો ખબર હોય જ ને. એવી રીતે કોઈ આપણને ભગવાન કે ભગવાનના સત્પુરુષ કે ભગવાનના સંત કે ભગવાનના કોઈ એકાંતિક ભક્ત એના વિશેની કોઈ હલકી વાત કરે અને આપણે આશ્ચર્ય સહિત જે સાંભળવા માટે તૈયાર થઈએ છીએ એવું, એ જ એવું સાબિત કરે કે આપણને હજુ જીવ સુધી જ્ઞાન પહોંચ્યું નથી. જીવ સુધી જ્ઞાન પહોંચ્યું હોય ને તો ઉગા ચાંદુને જ્યારે પેલાએ કીધું ને કે દાદા ખાચરની ચાર બહેનોને લઈને સ્વામિનારાયણ ભાગી ગયા છે, ત્યારે ઉગા ચાંદુએ ઓલા ગઢવીને કીધું, ઊભો રે ગઢવા, કે ઊભો રે, એને કે સાંભળ, સ્વામિનારાયણ ભગવાન જ્યાં સુધી, હજુ તો ચારને જ લઈને ગયો છે, તારી બેન દીકરીઓને સાચવજે કે 16108 સ્ત્રીઓ લઈ જશે ને તો કૃષ્ણ જેવા ને એથી વધારે લઈ જાય ને તો એથી મોટા, કે જા ફરી હામો મળતો નહીં. આને નિશ્ચય કહેવાય, આને નિશ્ચય કહેવાય. એવું આમ ઓહો એવું થઈ ગયું, એને હાનો નિશ્ચય, એ તો છીછરો સત્સંગ કહેવાય. ભગવાન કે ભગવાનના સત્પુરુષ કે ભગવાનના સંત એની રાત દિવસ આપણે જેની ભેગા રહ્યા છે, જેને ખાતા નાતા ધોતા પીતા જોયા છે ને કોઈ એની હલકી વાત કરે અને આપણે આમ સાંભળવા બેસી જઈએ કે ઓ એવું, તો આપણો તો છીછરો સત્સંગ કહેવાય. એટલો ઊંડાણમાં જોઈએ જેની ભેગા આપણે રહ્યા છે, જેને આપણે જોયા છે, જેની ભેગા આપણે બેઠા ઉઠ્યા છે, એનો સત્સંગ એટલો આપણો ઊંડો જોઈએ કે વાત જ નહીં, વાત જ ઉડાડ દે, એ વાત જ ના કરતો. મહારાજ વિશેની વાત નહીં, સત્પુરુષ વિશેની વાત નહીં. રસ્તો બધો બહુ છે, આટલો મોટો રસ્તો હાલતો થાય, હું તો ખોટા રસ્તે છું તોય કલ્યાણના રસ્તે હાલું છું, તું તો સાચા રસ્તે છે તોય નથી હાલતો,
તારા હાથમાં સત્ય છે તોય તું કલ્યાણના રસ્તે હાલી નથી શકતો, અને હું ખોટા રસ્તે છું તોય રોજ મને તો ભગવાનનું બળ વધે છે, એટલી ખબર ના પડે કે હું ખોટા રસ્તે છું તોય મારું ભગવાનનું બળ વધે છે, ઓલો સાચા રસ્તે છે તો એનું ઘટે છે. કારણ શું? કારણ એ છે, માટે ભગવાનનું જ્ઞાન કરવું, ભગવાનના સત્પુરુષનું જ્ઞાન કરવું, ભગવાનના સંત કે ભક્તનું જ્ઞાન કરવું ત્યારે એટલું સોલિડ જીવમાં કરવું કે એમાંથી આપણને કોઈ પાછો ના પાડી શકે. ભગવાનના જ્ઞાનનો અર્થ જ એ છે, તો જ રહે. કારણ કે મનુષ્ય આકારે ભગવાન હોય ત્યારે પ્રોબ્લેમ થાય, સત્પુરુષોની મૂર્તિ પધરાવી દો ને તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ સત્પુરુષો સભામાં બેઠા હોય અને સભામાં બેઠા જો ઝોકું ખાઈ લે ને તો આપણને એમ થાય કે મોટા પુરુષ કહેવાય પણ ઊંઘે છે, હા મોટા પુરુષ કહેવાય છે પણ ઊંઘે છે. આ જીવ એટલો બધો આમ હાવ લો, આ તો આ જીવને ખરેખર વાસ્તવિક કહું ને તો આપણી કોઈ એવી કેપેસિટી જ નથી કે આપણે મહારાજની વાતને સમજી શકીએ. આ તો હાવ કીડી જેવા જીવને ગિરનારને મેરું જેટલો લાડવો દીધો છે, તાને ક્યાંથી પચે મન કહો, ઉલટી જ થાય કે બીજું કંઈ થાય, હપકો જ ચડે એને. કારણ કે આ જીવની કેપેસિટી જ નથી, એ પોતાના લેવલથી જ જોવે, હુતા જોયે કે ઝોકું આવ્યું, ક્યાંક ખાતા જોયે કે લો આવું ભાવે છે, તરત જ ગોપાળન સ્વામી પત્તરમાં દૂધપાકને માલપુડા જોયે શું સંકલ્પ થયો કે લે આપણી રસોઈ બંધ કરાવીને પોતે ટટકારવા માંડ્યા, વાહ 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 વાહ. હવે એને ખબર કેમ પડે, મોટા કઈ દ્રષ્ટિથી જીવતા હોય એને કેમ ખબર પડે, ભગવાન કઈ દ્રષ્ટિથી આ પૃથ્વી પર હોય એને કેમ ખબર પડે. માટે ભગવાનને મોટાને કોઈ દી આપણા લેવલથી ના જોવા. પછી તો પેલો ગઢવી કે બીજી એક વાત છે, તમે વિચારો ખરા કુસંગીને કેટલો પાવર, આને જોવે છે કે આવે એવું કહે છે 16108 લઈ જાય ત્યાંથી કૃષ્ણ જેવા ને એથી મોટા તો એ કોઈ દી ડગે ખરો, પણ કુસંગને તો પાવર હોય જ, એ હજુ પાછો હજુ આમ થોડો ડગમગા મહેનત કરે. કુસંગી પેલો ગઢવી કે હાંભળ હાંભળ, આ સ્વામિનારાયણ ભગવાને મહારાજે પેલું પ્રકરણ ફેરવેલું, શિવજીનો રુદ્રાક્ષ બંધાવેલો સંતોને બધાને, અગ્નોતેરા કાળમાં બધાના ગળામાં રુદ્રાક્ષનો પારો બંધાવેલો. એટલે આ કે સ્વામિનારાયણ ભગવાન તો શિવજીના સેવક છે કારણ કે પોતાના કંઠમાં રુદ્રાક્ષનો પારો બંધાવે છે. ઉગા ચાંદુ કે એ તો પવિત્ર કહેવાય, રુદ્રાક્ષ તો પવિત્ર કહેવાય, પણ સાંભળી લે, સ્વામિનારાયણ કદાચ પગમાં પહેરવાનું ખાસડું પહેરાવે ને તો એ સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ ભગવાન નથી કે, જા હાલતો થઈ જા. આને નિશ્ચય કહેવાય, આને નિશ્ચય કહેવાય. પૂર્વેના ચરિત્રોને થોડા વાંચવા, થોડી થોડી વાતમાં ટાંટિયા ડગમગે કે કેવું હશે, ભગવાન હશે કે નહીં હોય, સત્સંગ સાચો હશે કે નહીં, અંતકાળે શું થશે, આ સત્પુરુષ સાચા હશે કે નહીં, આ વચનામૃત સાચું હશે કે આવું. કેટલાક તો આ વચનામૃત છે ને પેલું લખે છે, ભારતની અંદર પેલી ગાડીઓ જાતી હોય ને જે ડ્રાઇવિંગ શીખતા હોય ને તો શું કે, તમારું વાહન 10 ફૂટ દૂર રાખો, સમજ્યા, તમારું વાહન 10 ફૂટ દૂર રાખો. એમ આવા ભૂંડળાને રોજડાને બધા રખડતા હોય ને આવા જીવ, ત્યાંથી આપણું વાહન આપણે જ જાણી જોઈને 10 ફૂટ દૂર રાખવું. સમજવું કે આનું જ્ઞાન લેવાથી આપણો સત્સંગનો પાયો ડગમગશે. જે આપણને ભગવાનમાંથી ડગાવે, જે આપણને આપણને મળેલા સત્પુરુષમાંથી ડગાવે, જે આપણને મોક્ષના માર્ગે રાત દિવસ આપણી ચિંતા કરીને ચલાવે છે એવા સાધુમાંથી ડગાવે, અને જે આપણને આ લોયાધામ પરિવારમાંથી ડગાવે ને, ત્યારે ત્યાંથી 15 ફૂટ દૂર વાહન લઈ લેવું કે આપણને સમજી લેવું કે આ પેલું સ્વામી કહેતા હતા ને ભૂંડળું રોજડું એ આવ્યું છે, કહેવાનું નહીં એને જઈને, નહીં તો બચકું ભરે, પણ સમજી રાખવાનું. આ અમે આટલા વાહન બચાવીએ એટલે આટલું થાય છે, નહીં તો અમે વાહન ના બચાવીએ તો અમે ઉડી જઈએ. તમે શું, અમે બચાવીને રાખીએ છીએ એટલે રહે છે, અમારે બચાવવું પડે છે, તમારે જ બચાવવું. આવો કુસંગ નથી, તમે બધા આવે એવા કુસંગમાં જતાય નથી, તમને ક્યાં મળે, પણ આ તો દેહના સંબંધીઓ ક્યાંક મળે. કોઈ વાર તમારે દુઃખ આવે ને ત્યારે દેહના સંબંધીઓ શું કરે કે તમને દુઃખ આવે ને એટલે તમને કે તમે મંદિરે જાઓ, સાધુની સેવા કરો, ગાડીઓ લઈને ધક્કા ખાવ તો એક્સિડન્ટ તમારે જ થાય, અને અમે પાર્ટીઓમાં ફરીએ, બોટલ પીએ, મીઠ ખાઈએ, કોઈ ધર્મ ના પાડીએ તો એ અમારે લેક્સાસ 5 પડી, જો લીટોય નથી પડ્યો, અને તમે લોકો માળા કરો ને ભજન કરો તોય તમારે જ બધું આ. એટલે ભાઈ તમારું પ્રારબ્ધ અમે ભોગવીએ છીએ, અમારે છેલ્લો જન્મ કરવાનો છે, તમારે તો આ લેક્સાસની લાઈનો જ પાડ્યા કરો, પાડ્યા જ કરો, સમજ્યા ને. પછી અત્યારે માણસ થઈને એમાં બેહો ને પછી કૂતરા થઈને બેસજો, બીજું હું અત્યારે બાકી રહી ગયું પછી પાછા બેસજો. પણ જેને છેલ્લો જન્મ કરવો છે, ભગવાનનું જ્ઞાન એટલું પાક્કું ઠચ રાખવું.
સત્પુરુષનું જ્ઞાન એટલું ટચ રાખવું, સંતનું જ્ઞાન એટલું ટચ રાખવું, અને ભક્ત સમુદાયનું જ્ઞાન એટલું ટચ રાખવું. પોતાનું મન ડગાવે ને તોય ના ડગે, પોતાની બુદ્ધિ ડગાવે ને તોય ના ડગે. બુદ્ધિને કેવું બાજુ પર બેસ, તારી શું તાકાત તું આને માપે, તારી તાકાત શું તું ભગવાનને માપે, તારી તાકાત શું તું સત્પુરુષને માપે. બુદ્ધિને કહી દેવું તું બાજુ પર બેસ, તો પછી કોઈ દી વાંધો ના આવે. પણ એવું જો ના કરીએ તો વાંધો વાતે વાતે આવે. બોલો, દીનાનાથ ભટ્ટ કેટલા મોટા પંડિત. દીનાનાથ ભટ્ટ ભાગવતના 18,000 શ્લોક મોટે, ભાગવતના, શ્રીમદ ભાગવતના, એના શ્લોક વાંચવા એટલે બહુ કઠણ છે. ભાગવત વિદ્વાનની પરીક્ષા ભાગવતમાં થઈ જાય, એને 18,000 શ્લોક મોટે. શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ દીનાનાથ ભટ્ટે આખો લખેલો. મહારાજે એની પાસે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ પહેલા દીનાનાથ ભટ્ટ પાસે કરાવેલો છે. આખો ગ્રંથ જેને મહારાજના ચરિત્રો લખ્યા, કેટલો વિદ્વાન પુરુષ હોય, ઇતિહાસ અને પુરાણો મોઢે, અષ્ટકો મોઢે, આ ભવસંભવ ભીતિ ભેદનમ જે અષ્ટક છે દીનાનાથ ભટ્ટનું કરેલું છે. કેવો હરિભગત હશે એ તો કલ્પના કરો તમે. પણ શ્રીજી મહારાજે આમાં થાય કેવું, કેવી રીતે જ્ઞાનમાં કાચપ આવે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી ત્યારે મયારામ ભટ્ટ આદિ, હવે મયારામ ભટ્ટને કશું સંસ્કૃતનું આવડે નહીં, સમજે, મયારામ ભટ્ટને સંસ્કૃતનો બહુ અભ્યાસ નહીં, અને દીનાનાથ ભટ્ટ તો મહાપંડિત, એટલે ખરેખર નામ કોનું લખાવવું જોઈએ, દીનાનાથ ભટ્ટનું, અને લખાયું કોનું, મયારામ ભટ્ટનું. મયારામ ભટ્ટનું લખાણું તેથી દીનાનાથ ભટ્ટને પેટમાં દુખતું હતું કે શિક્ષાપત્રી લખી મહારાજે નામ મયારામ ભટ્ટ આદિક એવું કેમ લખ્યું, હું છું વિદ્વાન તો મોટો તો મારું નામ લખાવવું જોઈએ, ભાગવત મને મોઢે છે. આ એક માઇનસ પોઈન્ટ હતો, થોડું પેટ આ દુખતું હતું અને થોડો થોડો છોડ હલતો હતો, ભૂકંપ આવ્યો હતો થોડોક જ હતો, સમજ્યા, 0.2% નહોતો, આખું બિલ્ડિંગ હેઠું આવે એવો નહોતો. આમાં શું હોય, કોઈ પણ સત્સંગમાંથી વિખૂટો થાય, વિમુખ થાય, છૂટો પડે તો પ્રોબ્લેમ કેવો હોય, 0.2% વાઇબ્રેશન તો એનું પોતાનું હોય જ, કારણ કે ડગાવા કોને જાય છે, જે 6 મહિનાનો લીમડો ને 2 મહિનાનો દેખાય ને એને જ પેલો કુસંગી ડગાવા આવે. મજબૂત ને તો 200 વર્ષના ને તો હાથ જ ના અડાડે, આને તો અડવું જ નહીં કે મરી ગયા, આને જો બાજીશું તો આપણને ડાળે ચડાવશે, એટલે ડગાવા ઓલાને જ જાય. એટલે દીનાનાથ ભટ્ટ ડગેલા, અને એ સમયે એવી ઘટના ઘટેલી કે મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીતીને આવેલા, અને મહારાજે બહુ જ વખાણ કર્યા કે અમારા મુક્તાનંદ સ્વામી, અમારા ગુરુ વડોદરાની સભા જીત્યા, ને અમારો જે જે કાર કર્યો ને આ કર્યું તે કર્યું, બહુ વખાણ કરે. અને તમને ખબર જ છે કે એકના વખાણ થાય એટલે બીજાને શું થાય, શું થાય, ઈર્ષા થાય, મત્સર થાય. વખાણ કોક કરેશ, મહારાજ વખાણ કરેશ, મુક્તાનંદ એના વખાણ થાય છે. બોલવાનું કોને છે, મહારાજને, સાંભળવાનું કોને છે, હરિભક્તોને. પણ પેલા નિર્વિકલ્પાનંદ ને હરિયાનંદ એ બેને બરાબર પેટમાં દુખાવો ઉપડે. મુક્તાનંદે એવી તો મોટી હું ધાડ મારી દીધી, તે પાછા ડાયા એવા ને, તે મહારાજને કે મહારાજ એમાં હું તમારા પ્રતાપે તમે હાવ સામાન્ય સાધુ મોકલ્યો હોત ને તો એ સભા જીતી ના આવત. ખોટું કીધું કે સાચું કીધું એને, સાચું કે ખોટું, તમારા પ્રતાપે સામાન્ય સાધુ જો ગયો હોત તો સભા જીતીને આવત. આ વાત ખોટી છે, ભગવાનના પ્રતાપે તો મૂંગોય વેદ બોલે, પણ એને વાક્ય કીધું મુક્તાનંદ સ્વામીની મોટપને દબાવવા માટે, હારા ભાવથી ના કીધું, એનો આશય ખોટો હતો. એટલે મહારાજ કે નિર્વિકલ્પાનંદ હરિયાનંદ બંને કે તમે બે માનની મૂર્તિઓ છો, તમને અમારા ગુરુ સભા જીતીને આવે તમારથી સહન ના થયું. અને નિર્વિકલ્પાનંદને ત્યારે ઘૂમરી ચડી ગઈ કે આ સત્સંગમાં આપણી કોઈ કિંમત નથી, તો હવે કિંમત કરાવવા બહાર નીકળ્યા, સમજ્યા, સત્સંગમાં તો કિંમત થાય એવી નથી, બહાર નીકળ્યા. બહાર કિંમત કરાવવા નીકળ્યા એટલે એને એમ થયું, સૌથી પહેલા સ્વામિનારાયણ ભગવાનની મેં બંધાવેલી કંઠીઓ તોડું, કંઠીઓ તોડાવું પહેલા, એટલે પહેલામાં પહેલું આ કામ કરવા નીકળ્યા. અંત્યના 14માં મહારાજે એમ કહ્યું કે જ્યારે સાધુનો દ્રોહ કરવા માટે જીવ બેસે ત્યારે મોરે જેટલી સાધુનીને સત્સંગની સેવા કરી હોય એનાથી 1,00,000 ગણો દ્રોહ કરે તો પણ મનમાં શાંતિ ના થાય, તો એને એમ થાય કે હજુ કાંઈક હોય તો ઉખેડી નાખું, હજુ કાંઈક હોય તો ઉખેડી નાખું, એને ઉખેડવામાં જ ઇન્ટરેસ્ટ આવે, એ જ એનો સત્સંગ. તે થયું શું, નિર્વિકલ્પાનંદ પહોંચ્યા બુવાના કાનદાસ પાસે, એને કંઠી બાંધેલી એને, અને ત્યારે કંઠી બાંધીને ત્યારે એવી રીતે બાંધી કે કાનદાસ
જો સ્વામી એન સર્વોપરી ના હોય તો આખી પૃથ્વીની ગાયો મારે એનું પાપ મારા માથે, પણ બધું પાપ મારા માથે, કંઠી બાંધ, આવી રીતે કંઠી બાંધેલી. તે બુવાના કાનદાસને કે, કાનદાસ કંઠી કાઢ ના ખાવે, મેં તને કંઠી બાંધી હતી ને, હું તારો ગુરુ ને, ભૂલો પડી ગયો છું, નથી સ્વામિનારાયણ ભગવાન. બુવાના કાનદાસ લાકડી લઈને ફરી વળ્યા કે જો ફરી આ ઘરમાં આવ્યો તો, કે જે દિવસે તારે કંઠી બંધાવી હતી તે દી આખી ગાયો માર્યાનું પાપ લીધું પૃથ્વીની, અને આજે કંઠી તોડાવવા આવ્યો છે, બહાર નીકળી જાય કે મારા ઘરની. આને ઉત્તમ નિશ્ચયવાળો કહેવાય. ભગવાનના નિશ્ચયમાંથી કોઈનો ડગાવ્યો ના ડગે. પણ થયું શું, ત્યાંથી આમોદ ગયા સીધા. દીનાનાથ ભટ્ટ, શ્રીમદ સત્સંગી જીવન જેવો ગ્રંથ આખો તૈયાર કરેલો આવો મોટો પંડિત, 2% વાઇબ્રેશન તો હતું જ, 2% તો હતું જ, એમાં પછી ઓલું ઉમેરાયું એટલે શું થાય, એમાં ઉમેરાયું ઓલું નિર્વિકલ્પાનંદ કે સ્વામિનારાયણ ભગવાન નથી, ભગવાન નથી, એ તો આપણે માની બેઠા જ ભગવાન, બાકી એમને મુક્તાનંદ છે, બીજો કોણ દેખાય છે, અને હું કેટલો વિદ્વાન ને આ ને તે ને બધી વાતને, તમે કેટલા વિદ્વાન ને તમારી શું કિંમત, આ શિક્ષાપત્રી લખી તમને કાઢી નાખ્યા, હા પડી જાય કે ના પડી જાય, તમને તો કાઢી નાખ્યા, હા પડી ગઈ, અને હા પડી ગઈ, અને એમાંથી પછી પાવર ચડ્યો દીનાનાથ ભટ્ટને કંઠી તોડી, અને દીનાનાથ ભટ્ટની દીકરી જમનાને ભૂત વળગ્યું, બ્રહ્મ રાક્ષસ વળગ્યો. તે વળગ્યો એટલે ઘરની અંદર ખાવાનું હોય ને એ બધું ખાવાની અંદર ઓલી છોકરી લઘુશંકા કરે, ખાવાની અંદર એને કઈ ભાન જ ના રહે, લઘુશંકા કરે, બધું ખાવાનું હાવ મળ વત કરી નાખે, બધું લઈને ગટરમાં નાખી દે, આમથી આમ ધમાલ કરે. દીનાનાથ ભટ્ટે ભૂતને કાઢવા માટે અષ્ટકો બોલવાના શરૂ કર્યા તો સામે જમુનામાં રહેલું ભૂત બીજા અષ્ટકો બોલે, કઈ બ્રહ્મ રાક્ષસ હતો, એ બધું શીખેલો હતો, આ જેવા મંત્ર બોલે તો સામે ઓલો મંત્ર બોલે. કેટલા ઉપાયો કર્યા, કેટલા ઉપાયો કર્યા, જમનાનું ભૂત ના ગયું. કોઈકે કીધું, દીનાનાથ ભૂલા પડ્યા છો, 18,000 શ્લોક ભાગવતના મોઢે હોય ને એટલે ભગવાનની ઓળખાણ ના થઈ જાય, ઇતિહાસ પુરાણો મોઢે હોય ને ભગવાનની ઓળખાણ ના થઈ જાય, શ્રીમદ સત્સંગી જીવન આખું લખી દીધું હોય ને તોય ભગવાનની ઓળખાણ ના થઈ જાય. જો ભગવાન તમે ખરેખર તમારે આ છોકરીને જો બચાવવી હોય તો સ્વામિનારાયણ ભગવાન પાસે વરતાલ જાઓ. અને ત્યારે દીનાનાથ ભટ્ટ વરતાલ આવ્યા, મહારાજના ચરણમાં પડ્યા, મહારાજને કે પ્રભુ ભૂલો પડ્યો છું, મારે ઘેર આવો, મારી દીકરીનું ભૂત કાઢો. હજુ ભાવ તો પેલો તો પડ્યો જ છે, મેં યાર આમ ભટ્ટવાળો પ્રોબ્લેમ તો છે જ, પણ નમવું પડે, સમજ્યા ને, નમવું પડે, શું કરે, દિવસ એવા આવ્યા છે એટલે. મહારાજ કે કામ કરો, તમારે ઘેર માયારામ ભટ્ટને લઈ જાઓ, ભગવાને એવા ઓપરેશન થિયેટર હોય ને એ કઈ સીધું તો, આ સીધા તો પૂરબિયા ભગવાન છે, પૂરબિયા, એને જેવું આવડે ઓપરેશન એવું કોઈ ના આવડે. માયારામ ભટ્ટને લઈ જાઓ. કે દીનાનાથ ભટ્ટ કે મહારાજ, માયારામ ભટ્ટને આ શું કરશે, હું આટલા બધા અષ્ટકો બોલ્યો, એ ભૂતને કાઢવા માટે કેટલા બધા મંત્રો બોલ્યો, પણ એ ભૂત સામે મંત્ર બોલે છે, માયારામ ભટ્ટને એકે મંત્ર આવડતો નથી, એ કરશે શું. મહારાજ કે લઈ જાઓ, માયારામ ભટ્ટ જ કરશે જે કરશે. માયારામ ભટ્ટને લઈ ગયા, રાત્રે બે પહોંચ્યા આમોદ. માયારામ ભટ્ટ તો એકદમ, એને શિક્ષાપત્રી મારું નામ લખ્યું છે એનું કોઈ વજન નહોતું. આમાં શું છે, જેના વખાણ થાય છે, જેની કોઈક 5 પ્રશંસા કરે છે, એવા જે છે ને મુક્તાત્માઓ, એને એવું કશું નથી કે મારું કોઈ કશું કરે. આપણું મનનું ધારેલું છે ને એ મહારાજને મુકાવવું જ છે, એ સારું હોય કે ખરાબ હોય. અને તમને ખબર નહીં તમારે કેટલો અનુભવ, તમારે તો મનનું ધાર્યું મૂકવાનું જ હોય ને, હાથે હાથ દી, ત્યાં સંસારમાં ક્યાં મનનું ધાર્યું થાય, પણ અમારે થોડું થાય એવું છે ને તે તોડ નાખે મહારાજ, ના રહેવા દે, કોઈ પણ રીતે ટાળે મનનું ધાર્યું. માયારામ ભટ્ટ ગયા. માયારામ ભટ્ટે તો સવારમાં 4 ઉઠ્યા અને પૂજા ખોલી, અને પૂજા જ્યાં શરૂ કરીને ત્યાં ઓલી જમનામાં રહેલું ભૂત બળવા લાગ્યું, બળું છું, બળું છું, બળું છું, બળું છું કરતું ભાગ્યું, અને જમના હતી એવી થઈ ગઈ. દીનાનાથ ભટ્ટ માયારામ ભટ્ટના પગમાં પડ્યા કે 18,000 શ્લોકથી જે ન થયું, અષ્ટકોથી ન થયું, માયારામ ભટ્ટને કે તમારી હાજરીથી થયું, તમે બહુ મોટા. માયારામ ભટ્ટ કે હું મોટો નહીં, મહારાજનો સંકલ્પ મોટો, મહારાજ મોટા છે. દીનાનાથ ભટ્ટ જેવો પંડિત હતો તો પણ નિર્વિકલ્પાનંદ સ્વામીની સમાગમથી કંઠી તૂટી ગઈ, મહારાજને ના ઓળખી શક્યા. આપણી અંદર તો દીનાનાથ ભટ્ટનું રૂવાડું નથી, કશું જ નથી, એને જેવું આવડે એવું આપણને કાંઈ આવડે નહીં, તો આપણે કેવી રીતે નિશ્ચય રાખીએ. બસ એક જ વાત છે, સત્પુરુષને વળગીને રહીએ,
જેને મહારાજને એવો નિશ્ચય છે, જેને બધી જ પરિસ્થિતિમાં મહારાજ ક્યારેય ગૌણ નથી થતા, મહારાજ જ જેને પ્રધાન રહે છે એને આપણે પ્રધાન રાખીએ, તો એના દ્વારા આપણને મહારાજનો નિશ્ચય પાકો રહે. આ જ એનો ચોખ્ખો ઉપાય છે. આ ત્રણ પ્રકારનું જ્ઞાન છે એની અંદર ઉત્તમ જે જ્ઞાન છે એ આ પ્રકારનું જ્ઞાન મહારાજ અહીંયા આગળ કહે છે કે આ પ્રકારનું જ્ઞાન છે એ ઉત્તમ છે. આવું ભજનાનંદ સ્વામીનો મહારાજ પ્રશ્ન આપે, પ્રશ્નના જવાબની અંદર આવો ઉત્તર આપે છે. બીજી કથાને આપણે આગળ સાંભળશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ. નીલકંઠ ઘનશ્યામ મહારાજની જય.